शंकरं शंकराचार्यं केशवं नारायणं सूतभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मने मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। सर्षद्मा श्लोके गृह्यमाणे घटे यद्वत् मृत्तिका भाति वै बलात् वीक्ष्यमाणे प्रपञ्चेऽपि ब्रह्मैवा भाति भासुरम् सदैवात्मा विशुद्धोऽस्ति यशुद्धो भाति वै सदा यथैव द्विविधा रज्जुः ज्ञानिनो ज्ञानिनो निशम् यथैव मृण्मयं यथैव मृण्मयः कुम्भः तद्वद्देहोऽपि चिन्मयः आत्मानात्मविभागोऽयम् मुधैव क्रियते बुधैः। तथैव मृण्मयः कुम्भः तथैव देहोऽपि चिन्मयः। सामान्य नियम कहो कि कुम्भ लिख घड़ो एनु उपादान कारण से माटी तेथी घड़ो केवो छे माटी माय छे माटी नो बनेलो छे माटी माय छे मृण्मय माटी एनु स्वरूप छे माटी एमां व्याप्त छे अने माटी ज घड़ाना रूप में छे। ये माटी ना घड़ा रूप दृष्टांत समझायो। हवे ये दृष्टांत दृष्टांत कहे देहोपि तद्वत् देहोपि चिन्मय है कारण के चित्त अर्थात चैतन्य तो जगत नु उपादान कारण से माटे आ देह पण चिन्मय से बुद्ध चैतन्य नु बनेलु छे। एटले कई रीते कि आ सर्प छे पण खरेखर रज्जु नो बनेलो छे एम कहवाय कारण के रज्जु ज वास्तवमां सत्य छे रज्जु ज सर्प रूपे भासी रह्यो छे। तेवी रीते चैतन्य परमात्मा ज समग्र जगत रूपे ना देह रूपे भासी रह्यो छे। એટલે દેહ લઈએ કે કશી પણ વસ્તુ લઈને છેવટે અન્વેષણ કરીએ કે શેનું બનેલું છે તો છેવટે એ ચૈતન્યમાં જઈને જ પરિણામ છે। વૈજ્ઞાનિકો માત્ર એનર્જી કે ઉર્જા સુધી જઈને અટકી જતા હોય છે તો ઉર્જા પણ ઉર્જામાં ઉર્જા એટલે માયા પ્રકૃતિ એ માયામાં પણ જે શક્તિ છે હવાપણું છે કોને કારણે છે। એટલા માટે આપણે કહ્યું કે માયા પણ કેવી છે પરતંત્ર છે બ્રહ્માશ્રયા માયા માયા બ્રહ્મને આશ્રિત છે જડ વસ્તુ હંમેશા ચેતનને આશ્રિત હોય એટલે આ માયાનું વાસ્તવિક સ્વરૂપ પણ ચૈતન્ય જ છે। છેવટે વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય માત્ર છે અને તેથી આ દેહ પણ ચૈતન્યનો જ બનેલો છે ચૈતન્ય જ છે। આ જેમ આ દેહ ચૈતન્ય છે તેમ સર્વ નામ રૂપણ એક જ ચૈતન્ય એક પરમાત્મા જ છે। આત્માનાત્મ વિભાગોયમ મુધૈવ ક્રિયતે અબુધૈહિ તેથી આત્મા અનાત્મા એ પ્રકારના વિભાગ વળન જરૂર જ નથી। શરૂઆતમાં એ પ્રકારના વિભાગનો ઉપયોગ હતો જેથી માત્ર અનાત્મા એક દેહમાં જ આત્મબુદ્ધિ હતી એમાંથી છોડાવવા માટે। દેહ આત્મા નથી એમ આપણે નથી કહેતા
માત્ર એક જ દેહ આત્મા છે એવું જયારે કહેવામાં આવે ત્યારે એ બરોબર નથી, કે તો સમગ્ર દેહ સમગ્ર જગત મારો દેહ છે એવું કહું તો વાંધો નથી, પણ એક જ દેહ માત્ર હું છું એ અજ્ઞાન છે. તો એ પ્રકારના અજ્ઞાનમાંથી ખોટા ખ્યાલમાંથી મુક્ત કરવા માટેને કહેવામાં આવે કે તું દેહ નથી, તું તો ચૈતન્ય છે. એકવાર ચૈતન્યની ઓળખાણ થઈ પછી કીધે હવે તું તારા દેહ તરફ નજર કર. જ્યાં સુધી ચૈતન્યની ઓળખાણ ન હતી ત્યાં સુધી દેહ જળ લાગતો હતો, માંસમય લાગતો હતો, અશુચિ લાગતો હતો, અપવિત્ર લાગતો એવું લાગતો હતો. જ્યાં સુધી અભિનેતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી ભિખારી લાગે, એટલે કોઈ ભિખારી નથી, એ તો કરોડપતિ છે. હવે કહે છે એ ભિખારી પણ એ જ છે. પહેલાં કેમ આવું કહ્યું? એટલા જ માટે કે હવે તને તું ભિખારીને જોઈશ તો પણ પહેલાં ચૂકીશ નહીં. પહેલાં તું માત્ર ભિખારીને સાચો માનતો હતો એટલા કહેવામાં આવ્યું કે ભિખારી નથી. હવે એને જ્યાં તું ઓળખતો થયો ત્યારે હવે એનામાં પણ તું જો એના ચિહ્નો જો અને લક્ષણ જો ભિખારીના, તો તને અભિનેતા સિવાય કોઈ જણાશે જ નહીં. ભિખારી પણ કરોડપતિ જ છે. પહેલાં કહ્યું કરોડપતિ ભિખારી કરતાં જુદો છે, હવે શું કહે છે? ભિખારી પણ કરોડપતિ જ છે. એવું હવે એ સમજી શકે એમ છે, કારણ કે એકવાર પહેલાં અભિનેતાના લક્ષણમાં કહ્યું કે આંખો છે, નાક છે, એકવાર બરોબર આપણે જાણી ગયા, પછી ભિખારી બનીને આવે, રાજા બનીને આવે, ગમે તે બનીને આવે, પરંતુ આપણે હવે ચૂકવાના નથી. તે પરમાત્મા ગમે તે બનીને આવે ને, એકવાર જાણ્યું કે ચૈતન્ય છે, અસ્થિભાતી પ્રિય છે, પછી દેહ તરફ નજર કરું તોય એ અસ્થિભાતી પ્રિય તો એ છોડી શકવાનું જ નથી ને. દેહમાં અસ્થિભાતી પ્રિય છે એ જ છે, બાકી કંઈ છે જ નહીં. દેહ અસ્તિત્વમય છે, ચૈતન્યમય છે, આનંદમય છે એમ કહી શકાય. ચિન્મય એટલે સન્મય, ચિન્મય આનંદમય. એટલે હવે બુધૈ જ્ઞાની પુરુષે આત્માનાત્મનો વિવેક કરવાની જરૂર નથી, કરતા નથી. એ લોકો અનાત્માને આત્માને અનાત્મા કરતા જુદો એમ કરીને જાણે કે બે કોટી હોય એવું જ્ઞાની પુરુષ એ પ્રકારનો વિભાગ કરવાની જરૂર નથી. સર્વમ બ્રહ્મમયમ, એમના માટે બધું બ્રહ્મમય છે, ચિન્મય છે, સન્મય છે. અબુદૈહી ક્રિયતે, અવિવેકી લોકો છે એ આ પ્રકારનો આત્માનો વિવેક કરે છે. ટીકાકાર કહે છે તત્ર અબુદૈહી ઇતિ અકાર પ્લસ લેશે મુદૈવ ક્રિયતે અપી તો ન એથી કાકું વ્યાખ્યાન. જ્યાં અજ્ઞાની છે ત્યાં સુધી અજ્ઞાની મનુષ્યો આત્મા અનાત્મનો વિવેક કરે છે, મુધા વ્યર્થ છે તો કંઈ વ્યર્થ નથી. જ્ઞાની પુરુષ આત્મા અનાત્મનો વિવેક કરે એટલે બંને તેને વાંચે ક્રિયતે બુધૈહી એમ પણ વંચાય, ક્રિયતે અબુધૈહી એ બંને રીતે વસ્તુ વાંચી શકે. તો બુધૈહી આત્માના વિભાગોયમ મુધા એવ ક્રિયતે, બુદ્ધિમાન મનુષ્યો કદાચ એવો વિવેક કરે તો પણ વ્યર્થ જ છે, એટલે કે એ વિવેક ખરેખર એમને જરૂર નથી. પણ અબુધૈહી અજ્ઞાની મનુષ્ય છે એમણે જરૂર આત્માનાત્મ વિવેક કરવો જોઈએ પ્રારંભમાં, અને પછી એ પ્રકારના વિવેકની એવું જુદા પડવાની કોઈ આવશ્યકતા નથી. તો અબુધૈહી મુધા એવ ક્રિયતે, આ અબુધ લોકો અર્થાત અજ્ઞાની લોકો દેહને દેહમાં આત્મબુદ્ધિ કરે છે માટે આત્માનાત્મવિવેક જરૂરી છે. તો કેવી રીતે દેહમાં આત્મબુદ્ધિ કરે છે? ઇદાનિમ અવિવેકિન કલ્પિત દેહ તાદાત્મ્યમ સદૃષ્ટાંતમાં. વિવેક એટલે બે વસ્તુને જુદી પાડવી, જે જુદી છે પરંતુ બે એવી ભેગી થઈ ગઈ હોય કે આપણને પહેલી નજરે બેનો ભેદ ન દેખાતો હોય, હોય જુદા. અગ્નિ અને લોખંડ, તો અગ્નિ લોખંડમાં વ્યાપ્ત હોવાને કારણે એક આગનો ગોળો બની ગયો એટલે પહેલી નજરે પણ એક જ વસ્તુ દેખાય. અને ત્યારે વિવેક એટલે કે અગ્નિ અને લોખંડને આપણી બુદ્ધિમાં જુદા પડવાની જરૂર છે, કે આ લાલ રંગ તો અગ્નિનો છે, ગોળ આકાર લોખંડનો છે, એનું નામ વિવેક. એવો વિવેક ન કરે તેવી જ રીતે આ દેહ જે છે તો આકાર દેહનો છે, ઉપાધિનો છે. ચૈતન્ય જે છે એ નિરાકાર છે, નિર્વિશેષ છે. જેમ અગ્નિ પહેલાં લોખંડના પિંડમાં સર્વત વ્યાપ્ત થયો અને લોખંડે અગ્નિના ગુણો જાણે કે ગ્રહણ કરી લીધા, એ
લોખંડ પણ ગરમ થઈ ગયું, લાલ થઈ ગયું, એટલા માટે જ આ પ્રકારની ભૂલ થાય છે. લોખંડને અગ્નિના સંયોગને માત્ર આગનો ગોળો માની લે કે આગનો ગોળો છે એવું માની લેવાનું કારણ છે કે લોખંડમાં એવો ગુણ છે કે અગ્નિને અગ્નિના ગુણોને ગ્રહણ કરે લે અને તેથી અગ્નિનું અનુસરણ કરે. અગ્નિની લાલાશને કારણે લોખંડ લાલ બની જાય, અગ્નિની ઉષ્ણતાને કારણે લોખંડ ઉષ્ણ બને, તેવી રીતે દેહ પણ એવો છે. કોઈને પણ ટેબલમાં આત્મવૃદ્ધિ થતી નથી, પણ દેહમાં કેમ આત્મવૃદ્ધિ થાય છે? તપ્તાય પિંડવત, અગ્નિ જેમ લોખંડમાં બરોબર વ્યાપી ગયો હોય તેવી રીતે ચૈતન્ય પણ આ દેહમાં ઉપાધિમાં સર્વત્ર વ્યાપી ગયેલો છે. અને વળી આ ઉપાધિનો એવો સ્વભાવ છે કે ચેતનતાના ગુણો પોતે જાણે કે ધારણ કરેલા છે. ખરેખર તો ચૈતન્ય ચેતન છે, પરંતુ એની સાથેના સંયોગને કારણે આ દેહ પણ ચેતન બની ગયો, એટલે આપણે દેહને આત્મા માનીએ છીએ. દેહ જળ હોતો ને કોઈ આત્મા નથી માનતો, પણ દેહ ચેતન છે. હવે એ ચેતનતા દેહમાં જે છે એ ખરેખર એની પોતાની નથી, એ તો ચૈતન્યની છે એવો વિવેક નથી હોતો. તો વિવેક કરવો એટલે શું? કે દેહમાં જે ચેતનતા ભાસે છે એ દેહની પોતાની નથી, પરંતુ એ તો ચૈતન્યની છે. જેવી રીતે લાઇટના બલ્બમાં જે પ્રકાશ ભાસે છે એ પ્રકાશ પેલા બલ્બનો પોતાનો નથી, વીજળીનો છે. જેવી રીતે લોખંડમાં લાલાશ ભાસે છે એ લોખંડની પોતાની નથી, વીજળીની છે. જેમ પાણીમાં ગરમી જે છે એ પાણી નથી, અગ્નિની છે. પણ આવી રીતે ઘણીવાર બે તત્વો એવા પરસ્પર બંધનું તાદાત્મ્ય થઈ જતું હોય છે કે પહેલી નજરે બેને જુદા પડવા બહુ મુશ્કેલ થઈ જાય છે. એટલે કોઈક આપણને જણાવનારું જોઈએ. કોઈક જણાવનારું ના હોય તો આપણે જ્યાં બે છે તે એક માની જ લઈએ. તે રીતે આપણા વ્યક્તિત્વમાં પણ બે વસ્તુઓ છે, પુરુષ અને પ્રકૃતિ. આપણા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત પ્રકૃતિ છે, જળ છે. ભલે ને આપણું સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું છે એટલે સૂક્ષ્મ છે, પણ જળ તો ખરો. આમ સૂક્ષ્મ દેહ પણ જળ છે, તો સ્થૂળ દેહ તો જળ છે જ. અને એમાં એનામાં ચેતનતા ન હોય, અને છતાં પણ ચેતનતા પ્રદર્શિત કરે છે, કારણ કે ચૈતન્યના સાનિધ્યને કારણે આ સૂક્ષ્મ દેહ પણ ચેતન બની જાય છે, અને એને કારણે આ સ્થૂળ દેહ પણ ચેતન બની જાય છે. એટલા માટે આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહને આત્મા માનવામાં આવે એ સમજી શકાય વસ્તુ છે. સાચું તો નથી, પણ સમજી શકાય એવું છે. અને જન્મો જન્મથી આ દેહને આત્મા માનો, દેહ એટલે સ્થૂળ અને સૂક્ષ્મ દેહને આત્મા માનવો, એ પ્રકારના સંસ્કાર જન્મો જન્મથી પડેલા છે. એટલે અન્ન અવિવેક જ્યાં બે છે તેને એક માનવું, આ બે ચેતન અને જળને જુદા ન પાડી શકવા, એનું નામ અવિવેક. જે બે છે ત્યાં બે જાણવા, એનું નામ વિવેક. ઇદાનિમ અવિવેક ને, જે અવિવેકી મનુષ્ય છે અને જે ચેતન અને જળનો ભેદ જાણતા નથી, અથવા તો આ જળની ચેતનતાને સાચી માની લે છે, જે જોતા નથી કે દેહમાં જે ચેતનતા છે દેહની પોતાની નથી, એ તો અન્યત્ર ક્યાંકથી આવેલી છે. જેમ કે ચંદ્ર જે પ્રકાશ રહ્યો છે, પ્રકાશ કે ચંદ્રનો પોતાનો નથી, એ તો સૂર્યને કારણે છે. પણ એવો વિવેક ના હોય, કોઈ દેખાડનારું જોઈએ ને, આપણને ક્યાંથી ખબર પડે? જેમ આકાશમાં સૂર્ય સ્થિર દેખાઈ રહ્યો છે, ચાલતો દેખાઈ રહ્યો છે ત્યારે પણ સ્થિર છે, પૃથ્વી આપણને સ્થિર દેખાય ત્યારે પણ ચાલતી છે, આવું તો કોઈ જણાવનારું તો જ ખબર પડે. આપણે કોઈક ત્રીજા બહુ દૂરના મોટા કંઈક બીજા સૂર્ય પર જઈએ અને પછી આ જોયું ત્યારે આ સૂર્ય પણ પૃથ્વી ફરતી દેખાય કદાચ શક્ય છે. તો પૃથ્વી પર જ આપણે બેઠેલા હોઈએ તો પૃથ્વી ફરતી કોઈ તો દેખાય જ નહીં. આપણે પૃથ્વીની સાથે સાથે ફરી રહ્યા હોવાને કારણે પૃથ્વીની ગતિ આપણે દેખાય જ નહીં. પૃથ્વીની ગતિનો સૂર્ય પર આરોપ થાય છે, તેથી સૂર્ય ગતિમાન દેખાય છે. આમ પ્રતીતિ કેવી છે? સૂર્ય ગતિમાન છે અને પૃથ્વી સ્થિર છે. હકીકત શું છે? પૃથ્વી ગતિમાન છે, સૂર્ય સ્થિર છે.
આવું થતું હોય છે. આ નામ અવિવેક, આ નામ ભ્રમ. એ તો કોઈક આપણને ગુરુ મળે અને પ્રતિતિ બદલાવાની નથી, ઈશ્વર સૃષ્ટિ બદલાવાની નથી, પણ આપણો નિશ્ચય બદલાય છે ખરો. એ આપણને કારણોથી સમજાવે કે કેમ પૃથ્વી ફરી રહી છે અને કેમ સૂર્ય સ્થિર છે, કે પૃથ્વી સપાટ દેખાય પણ કેવી ગોળાકાર છે. લોકો ક્યાંથી માને પૃથ્વી સપાટ છે, ગોળાકાર છે. એ કારણોથી સમજાવે કે જેમ વસ્તુ પદાર્થ દૂર ના જાય તો કેમ નાના થતા જાય છે વગેરે વગેરે. એવું બધું યાદ આવે છે કે નાનપણનું. એટલે વૈજ્ઞાનિક આપણા ગુરુ છે. પ્રતિથી એક પ્રકારની થતી હોય પણ હકીકત બીજા પ્રકારની હોય ત્યારે બધી મુશ્કેલી થાય છે. પ્રતિથી થાય છે કે આ દેહ ચેતનવંતો છે, હકીકત જુદા પ્રકારની છે. અને તેથી આ ચેતનવંતા જણાતા દેહના આત્મબુદ્ધિ હો એ સ્વાભાવિક જ છે, એમાં કોઈ કોઈનો વાંક નથી. ભલે ને અવિવેકી કયો ને એને, પણ બધા આવા અવિવેક લઈને જ જન્મેલા છે. ઇદાનીમ અવિવેકીન કલ્પ્ય દેહ તાદાત્મ્યમ સદુષ્ટાંતમાં. અવિવેકી ખરો ખરો કે જેને કોઈ વિચાર કરતો નથી બેસીને, આ માન્યતામાં માન્યતાની ક્યારે પણ વિચારની કસોટી ચકાસતો નથી કે ભાઈ આ દેહ પણ દૃશ્ય છે, આ ટેબલ પણ દૃશ્ય છે. જો ટેબલ એ દૃશ્ય છે, દેહ પણ દૃશ્ય છે, તો ટેબલમાં દેહમાં તાત્વિક શું તફાવત? ટેબલ પણ મારા જ્ઞાનનો વિષય છે, દેહ પણ મારા જ્ઞાનનો વિષય હોય, અને તો પછી હું દ્રષ્ટા છું, આ દ્રષ્ટા દૃશ્ય કરતા જુદો હોવો જોઈએ. આવી રીતે જયારે થોડો વિચાર કરે કે જેવી રીતે ઘટાનો ઘટનો દ્રષ્ટા, આ ઘડાનો દ્રષ્ટા હું ઘડા કરતા જુદો છું, તેમ દેહનો દ્રષ્ટા પણ દેહ કરતા જુદો છું. જો કંઈક વિચાર તો ખબર પડે કે આ કંઈક ગડબડ થઈ રહી છે જીવનમાં. એવું ક્યારે વિચાર એવી વિચાર એ બી હજાર વસ્તુ વિચારવાની છે દુનિયા સામે. આ બધી વિચારવાનો ક્યાં સમય છે? બીજી બધી વસ્તુઓના ચિંતનમાં એટલો બધો વિચારો રત છે કે રોકાયેલો છે. પેલું કેમ મેળવવું ને પેલું કેમ છોડવું ને પેલા નામ કેમ કરવું, એ બધાની અંદર આ બધા આ પ્રકારના વિચાર કે ચિંતન મને અવકાશ ઊભો થતો જ નથી. બાકી વેદાંતિ લોકો જે થોડુંક વિચાર કરતો હોય ખબર પડે, કોઈના માઇક્રોફોનમાં અહમ બુદ્ધિ થતી નથી. ત્યાં દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ બહુ સ્પષ્ટ છે આપણને. અને તેથી આપણે ક્યારેય દૃશ્યમાં અહમ બુદ્ધિ ના જ કરીએ. કંઈક અંદર ગડબડ થઈ જાય તો જુદી વાત છે. એક જણે થઈ ગયું હું બિલાડી છું, એ થઈ જાય કદાચ. એ એ એ અંદરની મુશ્કેલી છે, હું બિલાડી છું. એ દૃશ્ય હોય છતાં પણ એ પોતાના આત્મા માને લે એવું બને કદાચ. કોઈ કે હું મચ્છર છું એવું થતું હોય છે બધું, પણ સામાન્ય રીતે એવું ના થાય. અને તો આપણને એવું નથી થતું, પરંતુ આ દેહ જ્યારે આવે છે ને ત્યારે આપણી એક એક આપણી મતિ બદલાઈ જાય છે. આપણી બધી આપણું બધો બુદ્ધિ કૌશલ્ય કે બુદ્ધિ વૈભવ આ દેહની બહાર માટે બધું ચાલે છે કે આ ટેબલ તો દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, જુદો છું, પણ આ દેહ પણ દૃશ્ય છે અને મારે તો દ્રષ્ટા છે, જુદો છે. એ વસ્તુ કોઈક રીતે મને ઉગતી જ નથી. એટલે જ ભગવાને કહ્યું પણ ને, ઇદમ શરીરમ કાઉન્તેય ક્ષેત્રમ ઇતે વિધીયતે. હે અર્જુન, આ શરીર ક્ષેત્ર છે, દૃશ્ય છે, જ્ઞાનનો વિષય છે. તો આવી રીતે અવિવેકી મનુષ્ય, દરેક દરેક મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય જન્મે ત્યારથી દેહમાં જ અહંભાવ કરતા આવે છે. એ કઈ રીતે થતો હોય છે એના બધા અનેક દૃષ્ટાંત આપે છે. દેહ તાદાત્મ્યમ સદૃષ્ટાંતમાં સર્વત્ર નૈવી 70મા શ્લોકમાં કહે છે, સર્પત્વેન યથા રજ્જુઃ રજતત્વેન શુક્તિકા વિનિર્ણીતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. યથા રજ્જુઃ વિમૂઢેન સર્પત્વેન વિનિર્ણીતા. વિમૂઢ અર્થાત વિવિધ પ્રકારનો મોહ પામેલા મનુષ્ય જેવી રીતે જ્યારે દોરડું છે ત્યાં એ સર્પ છે એ પ્રકારનો નિશ્ચય કરે છે. અર્થાત જે કંઈક છે એનું કારણ છે,
દોરડામાં સર્પનો ભ્રમ થવાનું કઈ કારણ તો છે? વિચારો એકદમ, તદ્દન મૂર્ખ નથી, કારણ કે બધું કઈ થોડીક સમાનતા છે ને. દોરડાની લંબાઈ ને સર્પની લંબાઈ, દોરડાનો વળાંક અને સર્પનો વળાંક, દોરડાની જાડાઈ ને સર્પની જાડાઈ, દોરડાની અંદર જે થોડુંક તેજ હોય છે ને, છળકાટ ને સર્પનો છળકાટ, એ રીતે દોરડાને સર્પમાં સમાનતા હોવાને કારણે આવી રીતે દોરડું ત્યાં સર્પનો ભ્રમ થાય. તેમ દેહમાં પણ ચેતનતા જણાય છે, એવી જાતના ચૈતન્યના દેહમાં કંઈક સમાનતા લાગે છે, એટલા માટે દેહની અંદર પણ આત્મબુદ્ધિ થઈ ગઈ. યથા રજ્જુ સર્પત્વેન વિનિર્ણતા, જેમ રજ્જુમાં સર્પનો ભ્રમ થાય એને કારણે શું થાય છે? ભય જન્મે, દ્વેષ જન્મે. આ રજ્જુ કે દોરડું જે વિચારો નિર્દોષ છે, જન્મ આપણે દ્વેષ જન્મે નહીં, એ દોરડું પણ દ્વેષનો વિષય બની ગયો, એનાથી ભય જન્મ્યો. અજ્ઞાનને કારણે જે વસ્તુમાં કોઈ ભયની સંભાવના નથી, એ ભયનું કારણ બની ગયું, એને જ કારણે આપણને એને માટે દ્વેષ જન્મ્યો. આ રીતે જીવનમાં આપણને દ્વેષ જે છે અનેક પ્રકારનો, એનું પણ દૃષ્ટાંત છે રજ્જુ સર્પ. ટૂંકમાં જ્યારે પણ દ્વેષ જન્મે ત્યારે રજ્જુ સર્પ યાદ કરવો. દ્વેષ કોણ માળે છે? સર્પ માળે છે. પણ છે ત્યાં શું? રજ્જુ છે. દ્વેષ કોને માળે છે? આ ફલાણી વ્યક્તિ માટે, આને માટે. પણ ખરેખર ત્યાં કોણ છે? પરમાત્મા છે. એ પરમાત્મા પર આ દેહને કારણે, એની વ્યક્તિત્વને કારણે પરમાત્મા પર એ આરોપ કરીને હું દ્વેષ કોને માટે કરું છું? મારી દ્રષ્ટિએ હું સર્પ માટે દ્વેષ કરું, પણ ખરેખર હું દરોડા માટે જ કરું છું ને. તો મારી દ્રષ્ટિએ કદાચ કોઈ વ્યક્તિ માટે દ્વેષ કરતો, પણ ખરેખર તો હું બ્રહ્મ પરમાત્મા માટે દ્વેષ કરી રહ્યો છું. રજ તત્વે અને શુક્તિકા, આ શુક્તિકાનું દ્રષ્ટાંત રાગ માટે છે. છે ખરેખર પેલી છીપોલી, મૂલ્યહીન છે, પરંતુ એમાં ચાંદીનો ભ્રમ થવાના કારણે ત્યાં ઘણા મૂલ્યનો અધ્યારોપ થયો. આ રીતે જેમાં કશી કિંમત નથી, એ વસ્તુ મારા રાગનું, આસક્તિનું, આકર્ષણનું કારણ બને. રાગ જન્મે ત્યારે સમજવું, કારણ રાગ જન્મ્યો છે જ્યાં કશું જ નથી, કોઈ પ્રકારનું મૂલ્ય નથી, એના માટે રાગ છે. કે આત્મા માટે રાગ પણ ના હોય અને દ્વેષ પણ ના હોય, આપણાથી બીજી વસ્તુ માટે રાગ કે દ્વેષ હોઈ શકે. એટલે રજત અને શુક્તિકાનું દૃષ્ટાંત રાગ માટે છે. જેનું કંઈ કારણ નથી એવી વસ્તુ માટે રાગ જન્મે છે, જેનું કારણ એવી વસ્તુ માટે દ્વેષ જન્મે છે. આમ રાગ અને દ્વેષ બંને ખરેખર તો કારણ વગરના છે, પણ આપણે જરાક થોડુંક અંદર નજર કરીએ તો, અને સવારે વાત કરે ને, બધું ચિત્રમાં ખૂબ બધા ગૂંચવાડાવાળા એવી ઘણી રેખાઓ હોય, એટલે આપણે તો કે આ ગૂંચવાડો છે, પણ જ્યારે ધારીને જોઈએ ત્યારે અંદર શ્રી કૃષ્ણ દેખાય. તો બધા ગૂંચવાડા જ છે, બધે ગૂંચવાડો એ લાઈનો છે, કે એક કેટલા ગૂંચવાડા, કારણ કે કેટલા બધા વિચારો, કેટલી ગ્રંથિઓ, કેટલી સમસ્યાઓ, કેટલા પ્રશ્નો છે જ બધું. એ કાકું વ્યક્તિત્વ ગૂંચવાવાળું જ છે, એટલે વધારે ના જોતા પણ એ જ દેખાય, અને તો રાગ દ્વેષ જન્મે જ. જ્યારે ધારીને જોઈએ તો અંદર શ્રી કૃષ્ણ દેખાય છે. એટલે કહો ને, બ્રહ્મ એવા ભાતિ ભાસુરમ વીક્ષમાણ એ પ્રપંચ એવી. આ પ્રપંચમાં પણ આપણે વીક્ષમાણ જ્યારે ધારીને જોઈએ, પેલું તમે જોયો છે ને આજકાલ બધા થ્રી ડાયમેન્શન આવે છે ને પેલા ચિત્રો, આમ પહેલાં આપણને આમ કંઈક પેટર્ન કંઈક ડિઝાઇન દેખાય, પછી આમ બરોબર ધારીને જોઈએ આમ. એની રીત એવી છે કે એમાં આપણું જે પ્રતિબિંબ દેખો એના તરફ આમ જોવાનું, આમ એક ટસે જોયા કરો, તો ધીમે ધીમે એ જ વસ્તુ પછી પોતાની બીજે ડાયમેન્શન, પોતાની બીજી વ્યાપકતા, પોતાની બીજી વસ્તુ તે જ છતી કરતો હોય છે. એ ખાલી મારા ધ્યાનનું રાહ જોઈ રહ્યું છે કે હું જરા નજર કરું એ તરફ, ધ્યાનથી જોઉં, તમને ઓમકાર દેખાય, શિવજી દેખાય, જાત જાતનું દેખાતું હોય, પછી તો અમે નજર હટાવે જ નહીં, એ જ જોયા કરે. ઓ બે પાંચ વાર દસ વાર કરીને પછી ત્યાં જોયો તો પેલું તરત દેખાય, ઘણી વાર તકલીફ બહુ પડતી હોય છે. એટલે બહુ વાર જોવા છતાં સામે મને તો દેખાતું જ નથી, બહુ વાર જોવા છતાં દેખાતું જ નથી, દેખાતું જ નથી. કઈ જાય ધારે, તું તારા તરફ જોવો ને, તારી આંખ તરફ જોવો અંદર,
એમ કરતા કરતા દેખાય. એનો હેતુ એ છે કે ભાઈ એની બુદ્ધિ બીજે બધેથી નિવૃત્ત થઈ જવી જોઈએ, એકાગ્રતા એવી વીક્ષમાણે. આમ પ્રપંચમાં કહો, વ્યક્તિમાં કહો, કોઈ પણ જગ્યાએ આપણે જયારે આવે ત્યારે ધારીને જોઈએ તો લક્ષણ દેખાશે. અસ્થિ, ભાતિ, પ્રિય, એ લક્ષણ એ છુપાઈ ના શકે. બધું છુપાઈ જાય પણ પેલું છુપાઈ ના શકે. અસ્થિ, ભાતિ, પ્રિય, ગુચવાળા તો બધા મિથ્યા છે. મિથ્યા તો નિશ્ચયનો હેતુ એ છે. બાકીના ગુચવાળા બધા વેશ કેવો છે? મિથ્યા છે. મિથ્યા એટલે એનું કોઈ મહત્વ હોય તો ગમે તે હોય, વેશ ગમે તે પહેર્યો હોય. ભિખારી મિથ્યા છે અને રાજા એ મિથ્યા છે. મિથ્યા બંને સ્વામી રાજા એ પણ મિથ્યા. આટલું બધું જો એનું એનો વેશ તો જો મિથ્યા એટલે મિથ્યા. તેવી રીતે બધા ગુચવાળા મિથ્યા છે, બધું વ્યક્તિત્વ મિથ્યા છે. એમાં ખાલી અસ્થિ, ભાતિ, પ્રિય એ નારાયણ જ એકમાત્ર સત્ય છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે આમ જોઈએ તો પછી એ ના બ્રહ્મ એવા ભાતિ ભાસુરમ, એટલે પ્રમાણ નિરપેક્ષતા ભાસ અને શીલમ, બળાત બળાત એ બ્રહ્મને પ્રગટ થવું જ છે. બ્રહ્મ પ્રગટ થઈ જ રહ્યું છે. એવું નહીં કે પ્રગટ હમણાં થયું, હું જોઉં છું ત્યારે પ્રગટ થયું નથી, એ પ્રગટ થયેલું જ છે. ખાલી મારે જોવાની રાહ જ જોઈ રહ્યું છે. પણ જ્યારે આ રીતે નથી જોતા ત્યારે માત્ર સપાટી તરફ જોઈએ ત્યારે જાત જાતના નિર્ણયો લેવાતા હોય છે. વિનિર્ણયતા, વિમૂઢેન, દેહત્વેન તથા આત્મતા, અંતે આત્મા દેહને આત્મા માનવામાં આવે છે. કેમ કે આગળ વિચાર નથી કરતા કે દેહ આત્મા હોવાની યોગ્યતા ધરાવે છે કે નહીં. દેહ આત્મા, આત્મા કોને કહેવાય? હું છું, ભાસું છું, પ્રિય છું. એવું લાગી જાય દેહ પણ છે અને ભાસે છે અને પ્રિય છે. પણ દેહ હંમેશા પ્રિય હોય છે? હમણાં જીવ હોય ત્યાં સુધી પ્રિય છે. પછી ગતપતિ વાયુ દેહાપાય ભાર્યા બિભ્યતી તસ્મિન કાય. એક વાર દેહમાંથી વાયુ નીકળી ગયો, પ્રાણ નીકળ્યો, પછી પ્રિયમાં પ્રિય પત્ની પણ હવે કે ભાઈ કાઢો. ભાર્યા બિભ્યતી તસ્મિન, એ જ દેહ પછી ભયનું કારણ બની જાય છે. એટલે કહેવાનું વાત એ કે દેહમાં જે પ્રિયપણું છે એ દેહને કારણે છે. એટલે બડા સ્વામીજી કહે દેહનું જયારે વિચાર કરવા શું વસ્તુઓ છે, છ ડોલ મૂકો, એકમાં સાત ધાતુ હશે આ દેહ એનો બનેલો છે, એક એક ડોલમાં મૂકજો પછી જુઓ એને કેવું કેવો પ્રિય છે. સ્વચ્છ રમાંસ રુધિરમ, એટલે મજ્જા મસ્ત અસ્થિ મજ્જા મેદહ, આવી બધી ધાતુઓ છે, આવું બનેલું છે. આવું બધું કહેવાનો હેતુ દેહનો તિરસ્કાર કરવાનો નથી, પણ જે વસ્તુને વધારે પડતું મૂલ્ય આપી દેવામાં આવે છે કે આ ચેતન હોઈ શકે, આ વસ્તુ પ્રિય. આ દેહમાં જે પ્રેમ છે દેહને કારણે છે કે દેહમાં પ્રગટ થનાર આત્મતત્વને કારણે? જે વિચાર આગળ કરતો નથી, અન્વેષણ કરતો નથી, એને આ પ્રકારનો નિશ્ચય કર્યો કે દેહ જ આત્મા છે. જે વિચાર ન કરીએ ત્યાં સુધી આ દોરડા માટે નિશ્ચય થાય કે આ સાપ છે, વિચાર ન કરીએ ત્યાં સુધી છીપોલી માટે નિશ્ચય થાય કે આ ચાંદી છે, અને તે રીતે વિચાર ન કરે ત્યાં સુધી આ દેહ જ આત્મા છે એવો દ્રઢ નિશ્ચય થતો હોય છે. બસ પછી તો હજારો દ્રષ્ટાંત બધા છે. તો આગળના શ્લોકમાં કહે છે, ઘટત્વેન યથા પૃથ્વી પટત્વેનેવ તંતવઃ વિનિર્ણીતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા. હવે આ વ્યવહારિક સત્તા ને પેલા જે આગળ દ્રષ્ટાંત આપ્યા બંને એ પ્રાતિભાસિક સત્તા દ્રષ્ટાંત આપ્યા. રજ્જુ પર સર્પનો અધ્યારોપ થયો એ કેવો વ્યક્તિગત અધ્યારોપ છે. હવે ઘટત્વેન યથા પૃથ્વી વિનિર્ણીતા, ખરેખર છે પૃથ્વી પણ આપણે શું કહે છે આ ઘટ છે. ખરેખર જે ત્યાં તંતુઓનો સમુદાય આપણે કહે છે કે આ પટ છે કે વસ્ત્ર છે. તો આ વ્યવહારિક ઈશ્વર સૃષ્ટિનું દ્રષ્ટાંત છે. પેલું જીવ સૃષ્ટિનું દ્રષ્ટાંત હતું, આ ઈશ્વર સૃષ્ટિનું દ્રષ્ટાંત છે. કહેવાનો ભાવ એ છે કે એકવાર રજ્જુના દર્શન થાય પછી સર્પ તો અદૃશ્ય થઈ જાય છે, પણ આપણે આ ઘટમાં પૃથ્વીનું દર્શન કરીશું તો પણ ઘટ અદૃશ્ય થઈ જતો નથી, એટલે એને કહેવાય ઈશ્વર સૃષ્ટિ.
तो ज्यां सुधी आपणे जेने घट मानीए छे एना विशे जरा सूक्ष्मता विचार न करिए त्यां सुधी मात्र घड़ो ज रही जाता होय छे अने बीजो कूजो रही जाता होय छे अने त्रीजो कोड़ियो रही जातो होय छे आ रीते बधा पात्रों में आपणे भेद जोता होय छे पर जयरे घट पर बराबर धारी ने ध्यान थी विचार करवामां आवे त्यारे पृथ्वी प्रगट करे पोतानी जातने तेवी रीते आ वस्त्र ने पण जयरे ध्यान थी जोवामां त्यारे तंतु पोतानी ने प्रगट करे काके रहेला छे विमूढ एटले जे मूढ थई गयो छे जे अटकी पड्यो छे जे भटकी गयो छे पण मूढ कोने कहेवाय पोते भटक्यो छे छताने खबर नथी के हुं भटकी रह्यो छुं આપણે રસ્તામાં ભૂલા પડી ગયા હોઈએ અને આપણને ખબર હોય કે લાગે કે હું ભૂલો પડ્યો છું તો એક વસ્તુ છે પણ ભૂલા પડ્યા હોઈએ અને આપણે માનીએ કે આપણે સાચા જ રસ્તે છે એમના વિમૂળ એમના મૂળ વિમૂળ એટલે વિવિધ રીતે મૂળ થયેલો પણ ટૂંકમાં એને ખબર નથી રજ્જુમાં સર્પના દર્શન કરવાને ખબર નથી કે આ મોહ છે નહીં તો કોઈને પૂછે કે આ શું છે પછી આગળ કહે છે कनकं कुण्डलत्वेन तरङ्गत्वेन वै जलम् विनिर्णीता विमूढेन देहत्वेन तथात्मदा पहला श्लोक में विनिर्णीता वदन लागू पड़ू रज्जु सर्पत्वेन विनिर्णीता शुक्तिका रजतत्वेन विनिर्णीता तथा देहत्व आत्मदा देहत्वेन विनिर्णीता और पछी पृथ्वी पण चाले पर तंतवः पटत्वेन विनिर्णीता ना चाले विनिर्णीता हा एवं थाय पर कनकम विनिर्णीतम कनकम कुंडलेन विनिर्णीतम जलम तरंगत्वेन विनिर्णीतम आत्मदा देहत्वेन विनिर्णीता तो जीवन दे वास्तव में छे तो कनक सुवर्ण पासु कहे छे आ मात्र कुंडल छे वास्तव में जल छे एने आ तरंग माने छे एटले एने तरंग कहेवामां वांधो नथी ज्यां सुधी आपणने ख्याल होय के जेने तरंग कहू छे वास्तव में जल छे तो वांधो नथी एटले व्यवहार माटे आपणे भले कुंडल के तरंग आ बधा शब्दोनो नामनो प्रयोग करीए एनो वांधो नथी જ્યાં સુધી મનમાં આપણને ખબર છે એટલે સ્વામીજી કહ્યું ભાઈ આ પોટ ક્લે પોટ કહેવાના બદલે પોટી ક્લે જ કહેવું જોઈએ તો પછી ભૂલ જ ના થાય મૃદ ઘટ આ માટીનો ઘડો કહીએ એટલે પછી ઘડો એ માટી ગૌણ બની ગઈ ઘડો મુખ્ય બની ગયો માટી એનો ગુણ બની ગયો ઘડો શું બની ગયો તો કે આશ્રય બની ગયો દ્રવ્ય બની ગયો અને માટી એનો ગુણ બની ગયો માટી માટી માનો ઘડો એટલે ઘડો શું બની ગયો દ્રવ્ય વિશેષ્ય ના વિશેષણ બની ગયો ખરેખર શું છે માટી વિશેષ્ય છે માટી સબ દ્રવ્ય છે અને ઘડો વિશેષણ ખરો ને એટલે ઘટાકાર માટી છે ને અંતેથી ઘટાકારની માટી એમ કહે ત્યારે માટી વસ્તુ શું બની જાય એ દ્રવ્ય છે તો એ વિશેષ્ય છે અને ઘડો વિશેષણ છે પણ માટીનો ઘડો એમ કહીએ ત્યારે ઘડો વિશેષ બની જાય છે આપણા મનમાં એવું થાય છે અને માટી વિશેષણ બની જાય અને પછી તાંબાનો ઘડો તાંબો વિશેષણ અને ઘડો વિશેષ છે પણ ખરેખર જુદું છે કે તાંબુ દ્રવ્ય કઈ વસ્તુ તાંબુ દ્રવ્ય છે અને એ ઘડાના આકારમાં આવેલું છે એટલે ઘડો વિશેષણ છે અને પેલું વિશિષ્ટ છે આવું પણ આપણા મગજમાં આ બધાનો આવું વિનિર્ણિત આવો નિર્ણય થઈ ગયો છે બાકી કનકમ કુંડલત્વેને આ કનક છે એને આપણે માત્ર કુંડલ માનીએ એને કુંડલ કહીએ એનો વાંધો નથી એને માત્ર કુંડલ જ માનવું ત્યાં આગળ મોહ છે કે જળને માત્ર તરંગ માનવું એને તરંગ કહેવું એક વસ્તુ છે એને માત્ર તરંગ માનવું બીજી વસ્તુ છે કે તો પછી એક તરંગ કરતાં બીજો તરંગ જુદો પડી જાય પરંતુ આ તરંગના રૂપમાં જ છે એ પ્રકારનો મનમાં ખ્યાલ હોય તો પછી એક તરંગ બીજા તરંગ કરતાં એટલા માટે જુદો નથી કે આ તરંગ પણ જ છે પેલું તરંગ પણ જ છે અને તેથી ભલે
नाम रूप की दृष्टि कदाच एक बीजा जुदा हो छता वास्तव में जुदा नहीं तो पीछे विविधता वाधो नहीं पर अत्यारे विविधता सत्य बनी जाने कारण एकता से एकता ने ध्यान में लेवाती नहीं पीछे आग गए 73 श्लोक में पुरुषत्वे यथा स्थाणुः जलत्वेन मरीचिका विनिर्णीता विमूढेन देहत्वेन तथात्मका जे स्थाणु छे ठूंठू छे त्यां पुरुष छे चोर छे ये तो ख्याल जन्मे जे भयनु कारण बने छे ठूंठू कहीं भय ना जन्मावे जलत्वेन मरीचिका जे वास्तव में रण से त्या आपने जल एटले के झाझोना जल नो त्या भ्रम थतो होय छे એટલે આટલા બધા દ્રષ્ટાંતો શેને માટે આપે છે કેવું દેખાય છે પ્રતીત એને સાચી માની લઈએ તો પ્રતીતિ પ્રતીત માત્ર નિર્ણય લઈએ ને આપણી પ્રતીત એને આપણે વિચારની કસૂરીએ ન ચડાવીએ તો આવું થતું હોય એટલે બધા જ માને કે સૂરજ ઉગ્યો સૂરજ આથમ્યો પ્રતીતિ છે હકીકત શું છે સૂરજ તો ઉગતો નથી અને આથમતો હવે એવું જાણીને સૂરજ ઉગ્યો અને આથમ્યો કર્યો તો ખોટો ચાલે છે વાંધો નથી તો સૂરજ ઉગી જે જ રહ્યો છે અને આથમી જે જ રહ્યો છે એમના મોહ છે એ પ્રતીતિ થાય છે ખરી તો પ્રતીતિને આપણે જરા ચકાસવી જોઈએ કે આ દેખાય છે એ જ વસ્તુ જેવી દેખાય છે તેવી જ છે કે એના કરતાં જુદી છે આમ આ દેહ ચેતન દેખાય છે મારે ચેતન છે કે નહીં એવું આપણે કોઈ પ્રકારનું અન્વેષણ ન કરીએ અને માત્ર ચેતન જણાય છે મારે આ તો માની લઈએ તો આ પ્રકારનો મોહ જન્મે પછી આગળ કહે છે ગૃહત્વેનેવ કાષ્ઠાને ખડ્ગત્વેનેવ લોહતા વિનિર્ણીતા વિમૂઢેન દેહત્વેન તથાત્મતા કાષ્ઠાનિ ગૃહત્વેન વિનિર્ણીતાનિ ઘર શેનું બનેલું છે લાકડાનું બનેલું છે એ જમાનામાં સિમેન્ટ તો નહીં હોય કોન્ક્રીટ નહીં હોય એટલે ઘર ક્યાં બંધાય લાકડાને બને તો કાષ્ઠાનિ ગૃહત્વેન વિનિર્ણીત છે ખરેખર કાષ્ઠ આપણે શું કહે છે આ ઘર છે લોહતા ખડ્ગત્વેન વિનિર્ણીતા ખરેખર છે લોખંડ આપણે શું કહે છે એને કે આ તલવાર છે તે પ્રકારે આ દેહને આપણે આત્મા કહેતા હોઈએ છીએ એટલે ટીકા કરે છે સર્વત્વ ઇત્યાદિ પંચાણાપી તેષામ શ્લોકાનામ અર્થ સ્ફુટત એવ અસ્તિ અથવા ન વ્યાખ્યાનમ કૃતમ ચાલો આટલું તો કહ્યું એમણે આ બધા શ્લોકોનો અર્થ સ્પષ્ટ હોવાના કારણે એની વ્યાખ્યા કરવાની જરૂર નથી ननु अन्यथा निर्णय किम कारण आव केम थाय छे छे जे रज्जु त्या आपणे सर्पनो निर्णय थाय काष्ठ होय त्या आपणे घरनो निर्णय थाय जळ होय त्या तरंगनो निर्णय थाय वस्तु छे एने करता तदन जुदा प्रकारनो निर्णय आपणानो जन्मे छे अने वस्तु शू छे महत्वनी नथी एना विषे आपणो शू निर्णय छे एज महत्वनो छे आपणा माटे એક વસ્તુ જાણવાની જરૂર છે કે આપણા મનમાં કશી વસ્તુ માટે કેવો નિર્ણય છે એ જ વાસ્તવમાં આપણા બધા વિચારો અને વ્યવહારો નિર્ણય કરતો હોય આપણો નિશ્ચય આપણો ખ્યાલ વસ્તુ ગમે તે હોય એનો ખ્યાલ શું છે હોય કાચનો ટુકડો તો એનો હીરો માનતો હોય તો આમ કુમી મૂકી દો ખિસ્સામાં ઘેર લઈ જઈને આમ વાળી વાળીને અંદર કંઈ સેફમાં મૂકી દો એ વસ્તુ ગમે તે હોય મહત્વની આપણા માટે મહત્વનું છે નિર્ણય આપણો ખ્યાલ મહત્વનો છે અને તેથી ભલેની વસ્તુ કાચનો ટુકડો હોય મને એના વિશે ખ્યાલ હોય કે હીરો છે તો હું તો એને હીરો જ માનવાનો છું ભલે વસ્તુ હીરો હોય એને કાચનો ટુકડો માનતો તો મારા માટે કાચનો ટુકડો જ છે વધારે કંઈ જ નથી અને કાચનો ટુકડો હોત અને જે પ્રકારની મારા એની દ્રષ્ટિ એના માટે જે પ્રકારનો વ્યવહાર એવો વ્યવહાર રહેવાનો તુચકાર ભરેલો
અને પેલો ભલે કાચનો ટુકડો હોય પણ એને હીરો માનતો હો તો એની પ્રત્યેનો વ્યવહાર હીરા પ્રકારનો હોવાનો. એટલે આપણે વ્યવહાર કરીએ ત્યારે જે વાસ્તવિકતા છે એ જ વ્યવહાર નથી કરતા, પરંતુ એના વિશે કયા પ્રકારનો ખ્યાલ ધરાવ્યો છે એ આપણે વ્યવહારનો નિર્ણય કરતો હોય છે ને. આ દેહ ભલે અનાત્મા રહ્યો, હું એના આત્મા માનું છું, માટે મારો બધો વ્યવહાર આ દેહ આત્મા એ પ્રકારે જ થવાનો. અને પછી દેહને કઈ થાય તો મને થાય છે, આ બુદ્ધિને આત્મા માનું, બુદ્ધિને કશું તો મને થાય છે. એટલા જ માન અપમાન અગવડ સગવડ સુખ દુઃખ આ બધી વસ્તુ આપણા પર અસર કરે છે, કારણ કે એ ખરેખર કશી વસ્તુ આત્માને સ્પર્શી ના શકે. પણ કદાચ જેવી રીતે પેલો અભિનેતા હોય એ કંઈક ભૂલી જાય અને પોતાને ખરેખર ભિખારી માની લે ક્ષણભર માટે, અને પછી કોઈ એનું રંગમંજર અપમાન કરે તેને પોતાનું અપમાન લાગે તો સામું અપમાન કરે, અને કોઈ મુક્કો મારે તો સામું મુક્કો મારે. બાકી ખરેખર તો મુક્કો ખાઈ લેવાનો હતો એને, પણ એ ભૂલી ગયો ક્ષણભર, ભિખારી બની ગયો, એને લગાવ્યો તો મુક્કો, તે કેમ મુક્કો મારે, એણે મને કેમ મારા ભાઈ, એને મારે એ પ્રકાર નક્કી થયેલો હતો, તારે મુક્કો ખાઈ લેવો પણ નક્કી થયો હતો, આવું કેમ બોલ્યો, બરાબર એને એવું કહેવામાં આવ્યું માટે બોલ્યો, તારે સાંભળવાનો હતું, પેલો બોલ્યો તરત લગાવી દીધા એને, એવું બને. એ વખતે એનો ખ્યાલ બદલાઈ ગયો, જ્યાં સુધી એનો ખ્યાલ હતો અભિનેતા છું તેનો વ્યવહાર એ પ્રકારનો હતો, જો ખ્યાલ બદલાયો હું ભિખારી છું એનો વ્યવહાર બદલાઈ ગયો, તો હું જીવ છું ખ્યાલ ધરાવતા ત્યાંથી મારો વ્યવહાર એ પ્રકારનો જ છે, હું ગમે તે હો. પેલો રાજકુંવર છે પણ ભિખારી હોય તો ઉછળો, એટલે પોતાને ભિખારી માનતો હોય તો બસ એ રાજકુંવરપણનો ઉપયોગી થતો જ નથી. આપણે શું છીએ એ ઉપયોગી થતું નથી, શું માનીએ છીએ એ જ આપણા જીવનનું સંચાલન કરતું હોય. જગત પણ કેવું છે મહત્વનું નથી, એના વિશે આપણે શું માનીએ છીએ. એટલે વેદાંત શાસ્ત્ર આ માન્યતા કે ખ્યાલના સ્તરે જ આપણી સાથે વ્યવહાર કરે છે, એ આપણા ખ્યાલમાં પરિવર્તન લાવવા માંગે છે. એકવાર ખ્યાલમાં મનમાં નિર્ણયમાં પરિવર્તન આવે તો એ આપોઆપ જ આપણા વિચારોમાં બધા મૂલ્યોમાં વર્તનમાં આચરણ બધામાં એની અસર થવાની. સ્વામી કે થતું નથી, પણ આટલું આટલું સાંભળવા છતાં એ થતું નથી, એનો અર્થ એ તો કે વિચારમાં પેલું પરિવર્તન થયું નથી, નિર્ણયમાં પરિવર્તન થયું નથી. હું દેહ છું નિર્ણય એટલો દ્રઢ થઈ ગયો છે કે આટ આટલું કહેવા છતાં પણ એ વસ્તુ એ તો આપણે છોડતા જ નથી, બાકી બધું કરીએ પણ એ તો ના જ છોડીએ. ભગવાને જોવો છે ખરો, પણ મારા દેહને અહંકાર રાખીને જોવો છે, બધું કરવું જ. એટલે આપણે એટલે કંઈક કોઈક રીતે આ વસ્તુ સ્પર્શતી નથી, કારણ કે એટલા બધા ઊંડા સંસ્કાર પડી ગયા છે. પણ વેદાંત શાસ્ત્ર એ સ્થળે આપણો નિર્ણય બદલવા માટેનો જ આ પ્રયત્ન કરે છે. એ મૂળભૂત નિર્ણયો જેટલા અંશે બદલાય એટલા અંશે આપણું બધું જ બદલાય. મનુ અન્યથા નિર્ણય કેમ કારણ, આ પ્રકારે વસ્તુ એક છે એને બદલે એને બીજી માનવી, એવો એ પ્રકારનો નિર્ણય કરવો એનું શું કારણ છે? તો અજ્ઞાનમેવ, અજ્ઞાન જ કારણ છે એ દૃષ્ટાંતથી સમજાવે છે. યથા વૃક્ષ વિપર્યાસઃ જલાદ ભવતિ કસ્યચિત તદ્વદાત્મનિ દેહત્વમ પશ્યત્યજ્ઞાન યોગતઃ. મુખ્ય તો બીજી પંક્તિનું માત્ર એ બદલાયું છે, બાકી બધું એનું જ છે. તો જે યદ્વત વૃક્ષ વિપર્યાસ જલાદ ભવતિ કસ્યચિત, આ જળને કારણે કોઈ માને કે વૃક્ષ ઊંધું છે. આપણે વૃક્ષમાં આપણે જળમાં વૃક્ષ દેખાય, કેવું દેખાય? ઉર્ધમૂલમ અધશાખમ, ઊંચા મૂળવાળું નીચી શાખાવાળું વૃક્ષ દેખાય ને આપણને. વિપર્યાસ વૃક્ષ છે એના કરતાં આપણને તદ્દન વિપરીત દેખાય. શેને કારણે? જલાદ. કોઈકને જળને કારણે આ વૃક્ષ ઉલટું હોય એટલે એમ ખરેખર માને કે આ વૃક્ષ ઉલટું છે. એટલે કોઈક એમ માને કે આ વૃક્ષ ઉલટું છે, એ નિર્ણય શેને કારણે થયો? આ જળની અંદર એ પ્રકારની પ્રતિ થવાને કારણે. આમ તો આ પ્રતિ છે
आ वास्तविकता नहीं, वास्तविकता ना अज्ञान ने कारण ये प्रतिदिन साची मानव ने कारण इन्हें मन में निश्चय जन्म है कि वृक्ष ऊंधू है। आज स्वामी त्या तो जुदा प्रकार वृक्षों में जो न्यूजीलैंड अंदर मोटा मोटा सरोवर जो है नवा नवा जो जुदा प्रकार वृक्ष के बात कहते अंदर उगे ऊपर मुंह था अंदर उगे विपर्यास थी सके। पछी आग कहे पूतेन गच्छतः पुंसः सर्वं भातीव चञ्चलम् तद्वदात्मनि देवत्वम् पश्यत्यज्ञानयोगतः। देवत्वं देहत्वं हो जाए हम तो पोतेन गच्छतः पुंसः। पोते नौका नानकड़ी नावड़ी, ये नावड़ी में कोई मणस नदी में जाई रहे हो तो इन्हें शू लगे सर्वम भाति एव चंचलम बधी वस्तुओं पेली ऊँची दिशा में जतो एम लगे एट किनारा पर ना वृक्ष आपने ऊँधी दिशा में जता लगे। ये दिवस में ट्रेन नती नहीं ट्रेन दृष्टांत आप होत कि ट्रेन जाइ रही हो थांभला बीजी दिशा में जता लगे। ये नाना छोकरा लगे थांभला केटली झड़पथी जाइ रहा है तेवी रीते नावड़ी में जाइ रह्यो छे पोते पोते चाली रह्यो छे के पोते जाइ रह्यो छे पोते गतिमान छे एवं जारे ख्याल न होय त्यारे एमला मान ले के आ बधा वृक्षों जाइ रह्या छे। आवी प्रतिति थाय छे टूंकमां आ प्रकारनी प्रतिति थती होय छे बधुं उलटू देखातुं होय छे। मैं कहूं प्रमाण देह अपना चेतन देखाता होय छे प्रतिदि ने अपने वधारे विचार की कसोटी न चढ़ावी तरह निर्णय पर आए कि आ वृक्षों चाली रहा है। तेवी रीते तद्वत आत्मदेहत्व पश्यति अज्ञान योग रीते आ देह में आत्मा दर्शन करे अज्ञान योगतः अज्ञान ने कारण है। आ बदा वेदांत दृष्टांत बदे एक जगह भेगा कर मूक दे एक एक दृष्टांत पीछे आग कहे पीतत्वं यथा शुभ्रे दोषाद् भवति कस्यचित् तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः। शुभ्रे पीतत्वं यथा कस्यचित भवती दोषात् अपने अपने कमल थयो होय तो अपने बहुत पीड़ू देखाय खास करने सफेद वस्तु पीड़ी देखाय देखाय पीड़ू देखाय आँख में दोष ने कारण तेवी रीते बुद्धि दोष ने कारण अपने आदे आत्मा देह जेवो देखाय बुद्धि दोष ने कारण देह आत्मा देखाय अथवा तो आत्मा मात्र देह जेवो देखाय। કેવી રીતે એકના ગુણ દોષનો બીજા પર અધ્યારોપ થાય છે શંખ પીળો દેખાય આંખમાં પીળાશોના કારણે શંખ પીળો ભાસે આમ આંખના જે ગુણ દોષ છે એનો અધ્યારોપ શંખ પર થયો તેવી રીતે આ દેહના બધા ગુણ દોષ છે એનો અધ્યારોપ આત્મા પર થતો હોય છે। ટૂંકમાં દેહ તો જન્મને મૃત્યુને બધાને અધીન છે તો આત્માને જન્મ મૃત્યુવાળો માની લેવામાં આવે છે। देह अंदर सुख दुख थत हो मन अंदर ये बदा आत्मा मान ले दृष्टांत आप रीते एक जगह रहे गुण दोष ना अध्यारोप बीजे थाय अपने सफेद संघ पीड़ो देखाय तेवी रीते आ स्थूल सूक्ष्म देहना गुण दोष है अध्यारोप आत्मा पास अपने अपनी जात ने ये प्रकार मानता हो। रीते चंचलता चंचलता मन में है મનમાં અધ્યારોપને કારણે જીવિત આપણે પાણીમાં જતા હોઈએ પાણીના પ્રવાહ સાથે વહેતા હોઈએ તેવી રીતે મનના પ્રવાહ સાથે વહેતા હોઈએ ત્યારે આત્મા ચંચળ થશે। ઉપનિષદ ધ્યાયતી એવ લેલાયતી એવ જાણે ધ્યાન કરી રહ્યો છે જાણે ચિંતન કરી રહ્યો છે જાણે હાલી રહ્યો છે ચિંતન કરવું મનનો ધર્મ છે હાલવું કર્મેન્દ્રિયનો ધર્મ છે છતાં પણ એમાં અહંકાર તાદાત્મ્યને કારણે એ પોતાને ચંચળ માને છે ચંચલમ
मन मन चंचल तनेशु प्रश्न पूछे अर्जुन चंचल ही मन कृष्ण भगवान मारो मन बहुत चंचल भले रहो तकलीफ मन चंचल हूँ चंचल बनी जाऊ छू तकलीफ ये मन चंचल हो स्थिर हो तो वो नहीं उदासीन गुण जीवन विचाल्यते गुणावर्धन देव योगतिष्ठति नैंगते ये तो क्या चंचलता बदी तो मन में आ सत्व रजस तमस त्रण गुण में उदासीन दासी बस ये तो उदासीन था निरपेक्ष कोई प्रकार तादात्म्य वगैरह बैठेलो अने गुण जारे आवे ते मन पोताना स्वभाव बदल्या करे वृत्तियों विचार आव्या करे क्यारेक सात्विक होय रजोगुण तमोगुण कई वांधो नहीं आ तो गुणनो खेल छे ए क्यारे चलायमान थतो नथी अने मन चंचल होवू ए वेदांत माटे प्रश्न नथी वेदांतनो प्रश्न कयो छे मन नी चंचलता कारण हूँ चंचल बनी जाऊँ छू आ मन में तादात्म्य एक प्रश्न छे मन नी चंचलता प्रश्न नथी कम नसीबे ज्यां सुधी मन चंचल छे त्यां सुधी आपणे तादात्म्यथी मुक्त थई शकता नथी एटले मनने स्थिर बनवानी जरूर छे आपणे वेदांत शास्त्रमां मनने शुद्ध बनावू जोईए एकाग्र बनावू जोईए शेने माटे एटला ज माटे के शुद्ध ने एकाग्र मन तो ज आपणे जरा धारीने आपणी जात तरफ जोई शकीए बाकी जोई शकता नथी एटला पूरतो छे बाकी मन गमे तेवू होय जो आपणे मन साथ अंतर उत्पन्न करी शकता हो तो वांधो नथी पण ना करी शकाय ज्यां सुधी मन में रजोगुण छे तमोगुण छे त्यां सुधी मन में तादात्म्य थई जवानुं एटला माटे मन सात्विक होवुं जोईए अंतःकरण शुद्ध होय तो ज आपणे मन साथ अंतर उत्पन्न करी शकीए बाकी के थतुं ज नथी बाकी जाहिर करीए कि हूँ मन नथी साक्षी छुं ए वात बार पण ज्यां सुधी मन सात्विक न होय त्यां सुधी आपणे पहला तमो रजोगुण थी तमोगुण सत्वगुण थी रजोगुण अने पछी ज्ञान थी आपणे सत्वगुणनुं अतिक्रमण करी शकीए पण जेवी रीते मननी चंचलताने कारणे आत्माने चंचल मानी लेवामां आवे छे जेम मनना दोषने कारणे आत्माने दोषित मानवामां आवे छे तो जेवी रीते आँखोनी पीड़ाश ने शंखनी पीड़ाश मानवामां आवे तेवी रीते मनमां काम जन्मे हूँ कामी छुं मनमां क्रोध जन्मे हूँ क्रोधी छुं आ काम क्रोध प्रश्न थी अने हूँ पर प्रश्न थी आ कामी ने क्रोधी प्रश्न है आ हूँ अने काम हूँ अने जोड़ी दा एटले मोटो प्रश्न उभो थयो न जोड़ो तो वांधो नथी जोड़ाई जाय ए जुदी वात छे क्रोध जन्मे एटले आपणे जोड़ाई जईए एना प्रभाव आवी ज जईए एटलो ओम नमः शिवाय सारो जीते ने जो आपणे साक्षी भाव कदाच राखवो होय ने तो આવી સાત્વિક વૃત્તિ હોય તો આપણે સાક્ષીભાવ જાળવી શકીએ બાકી ના જાળવી શકીએ પણ કહેવાનો વાત એ છે કે કેવી રીતે જેવી રીતે આ નાવ જે છે એની ગતિનો અધ્યારોપ વૃક્ષો પર થાય છે અને તે રીતે આ મનની ચંચળતાનો અધ્યારોપ પણ આત્મા પર થાય જેમ આંખોની પીળાશનો અધ્યારોપ શંખ પર થાય તેવી રીતે આ મનના ગુણદોષનો અધ્યારોપ આત્મા પર થાય પછી આગળ કહે છે चक्षुर्भ्यां भ्रमशीलाभ्यां सर्वं भाति भ्रमात्मकं तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः चक्षुर्भ्यां भ्रमशीलाभ्यां चक्षु केवी रीते घूमता हो आँखों घूमती हो बाक ने घुमाए आँखों घूमे टूंक में अपनी आँखों घूमती हो तो आखू जगत पर घूमत लगे आमाम करो तो कहीं घूमत लगत जो घनी बाक ने अपने घुमावता हुई तो आप बहुत जो चक्कर चक्कर मारी तो अपने चक्कर आ जाता है बहुत चार बजे फरतू लगे चक्षुर्भ्राम भ्रमशीलाभ्याम सर्वं भाति भ्रमात्मकम आसपास जगत स्थिर छे परंतु चक्षुना भ्रमण नो अध्यारोप अस्थिर जगत पर करीने आपणे जगत ने भ्रमतुं मानीए छे अंते रीते आ उपाधि भ्रमण करी रही छे स्वर्ग पृथ्वीमांथी आ मृत्युलोकमांथी स्वर्गलोकमां ने स्वर्गलोकमांथी फाणा लोकमां ने बीजा लोकमां जती होय ए बधी गतिनो आरोप आत्मा पर थतो होय छे
સમજો આત્મા ક્યાં જાય મર્યા પછી કશે ના જાય આત્મા જવાનું સ્થાન તો જોઈએ ને એવું કંઈક સ્થાન હોય જ્યાં આત્મા ન હોય ત્યાં બરોબર છે તો સૂક્ષ્મદેહ જાય ખરો સ્થૂળ દેહમાંથી બીજા દેહમાં સૂક્ષ્મદેહ જાય પણ એની અંદર આ તાદાત્મ્યને કારણે આત્મા એક દેહમાંથી બીજા દેહમાં ગયો આમ એક જગ્યાએ જે ભ્રમણ છે એનો અધ્યારોપ બીજી જગ્યાએ થયો તો ભ્રમણ આપણે કરતા હોઈએ છીએ આ લોકમાંથી પેલા લોકમાં એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં એ બધું ક્યાં એ બધું મનના સ્તરે છે ઉપાધિના સ્તરે છે એનો આરોપ આત્મા પર કરવામાં આવે પછી બીજું દ્રષ્ટાંત આપે અલાતમ ભ્રમણે નહીવ વર્તુલમ ભાતિ સૂર્યવત તદ્વદાત્મનિ દેહત્વમ પશ્યત્યજ્ઞાનયોગતઃ અલાત અલાટ એટલે મશાલ મશાલ આપણે અંધારો ઓરડામાં ઊભા હોઈએ અને મશાલ એમાં ફેરવીએ તો કેવું દેખાય વર્તુળ આકાર દેખાય જાત જાતના આકારો દેખાય બધા અલાતમ ભ્રમણે નહીવ વર્તુલમ ભાતિ સૂર્યવત જો અલાત ને મશાલ ને અંધારા ઓરડામાં આપણે બરોબર ગોળ ગોળ ફેરવીએ તો સૂર્ય જ ભાસે એવું લાગે જો જોરથી ફેરવતા હોઈએ જેમ પંખો એકદમ જોરથી ફેરવ ફરતો હોય તો આપણે કેવો એક ગોળાકાર સ્થિર લાગે છે ને તેવી રીતે પેલી મશાલને આપણે જોરથી ફેરવીએ ત્યાં એવી જાતનો એક ભ્રમ ઉત્પન્ન થાય કે આ સૂર્ય છે પેલી મશાલની પેલી જ્વાળા હોય ને જોર જોર ફેરવીએ એટલે એક વર્તુળમાં ફેરવીએ એટલે આખું વર્તુળમય એ જ્વાળામય વર્તુળ બની જાય એટલે સૂર્ય હોય એ પ્રકારનો એક ભ્રમ જન્મે તદાત્મ દેહત્વમ પશ્યતિ અજ્ઞાન યોગત આ દ્રષ્ટાંત બધા જાણે છે અલાત શાંતિ પ્રકરણ કેવી રીતે અલાત ત્યાં ગૌડ બધાચાર્ય ભગવાન મહારાજ અલાતનું દ્રષ્ટાંત આપે કે કેવી રીતે ફેરવવાને અનેક પ્રકારના બધા આત્મા વિશે અનેક પ્રકારના ખ્યાલ જે ધરામાં આવતા હોય છે અનેક બધા દર્શનો અનેક બધા આવી શું કહેવાય ને અનેક દર્શનો જ આપણે તો કહીએ છીએ બાકી અનેક બધા ખ્યાલો આત્મા વિશેના હોય છે અલાત શાંતિ આ બધાની શાંતિ કરીએ મને પછી 80મા શ્લોકમાં કહે છે મહત્વે સર્વવસ્તુનામ અણુત્વમ હ્યતિ દૂરતઃ તદ્વદાત્મનિ દેહત્વમ પશ્યત્યજ્ઞાનયોગતઃ અતિ દૂરતઃ સર્વવસ્તુનામ મહત્વે અણુત્વમ તો વસ્તુ ખૂબ દૂર હોવાને કારણે બહુ મોટી હોય તો પણ આપણે નાની દેખાય સૂર્ય કેટલો દેખાય છે એક થાળી જેવડો દેખાય છે ચંદ્ર એક થાળી જેવડો દેખાય છે કંઈ થાળી જેવડો નથી એક થાળી હોય ને એ થાળીનું મધ્યબિંદુ હોય એટલી પૃથ્વી છે સૂર્ય થાળી જેવડો હોય તો પૃથ્વીના મધ્યબિંદુ જેટલી છે પણ એ પૃથ્વી પર ઉભા રહીને આપણે સૂર્ય થાળી જેવડો જ દેખાય છે અંતરને કારણે અંતરે આ બધા જાત જાતના ભ્રમના દ્રષ્ટાંત આપ્યા ઓપ્ટિકલ જાત જાતના ઇલ્યુઝન બધા તો જેવી રીતે અંતરને કારણે બહુ મહાન કે મોટી વસ્તુ પણ આપણને અલ્પ દેખાતી હોય સૂક્ષ્મ દેખાતી હોય નાનકી દેખાતી હોય તેમ અંતરને કારણે આત્મા પણ જે મહાન છે અનંત છે એ કેવું દેખાય છે આટલો નાનો દેખાય છે અંતવાળો દેખાય છે જન્મ મૃત્યુવાળો દેખાય છે અલ્પ દેખાય છે આમ તો દેહની અલ્પતાનો આત્મા પર અધ્યારોપ કરીને અલ્પ માનીએ છીએ પણ કેવી રીતે મોટી વસ્તુ અલ્પ કેમ દેખાય શકે કોઈ પ્રશ્ન પૂછે કે આત્મા અનંત છે આપણે અલ્પ કેમ માનીએ છીએ આત્મા પૂર્ણ છે છતાં આપણે આપણા વિશે આવી જાતનો ખ્યાલ કેમ ધરાવીએ છીએ એવી જ રીતે કે જેવી રીતે કોઈ પદાર્થ બહુ મોટો હોય પણ દૂર હોવાને કારણે એ નાનો તારાઓ કેટલા નાના દેખાય છે તારાઓ બધા રાત્રે ચમકતા હોય એ તો આપણા સૂર્ય કરતા કેટલાય મોટા હોય છે છતાં પણ દૂરના અંતરને કારણે નાના દેખાય તેમ આત્મા પણ બહુ જ મોટો છે પણ આપણે દૂરથી જોઈએ છે દેહમાંથી જોઈએ છે આત્મા દેહ તો આત્માથી બહુ દૂર છે આમ જોવા જઈએ તો અને દેહમાં બેસીને પણ આત્માને જોઈએ છે ને
એટલે આત્મા મહાન હોવા છતાં પણ અનંત હોવા છતાં પણ આટલો લાગે છે, અહંકાર જેવડો લાગે છે. તદુત આત્મદેહત્વ પશ્યતિ અજ્ઞાન યોગત, અજ્ઞાનને કારણે આ પ્રકારે આ દેહને આત્મા માનવામાં આવે છે. પછી આપણે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી